નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં સંખ્યા અને સંખ્યાલેખન પદ્ધતિ માટેના ઘણા બધા 22 જેટલા વિડીયો જોયા છે. હવે આ વિડીયોની અંદર પણ આપણે એક અલગ પ્રકારનો પ્રશ્ન જોઈએ છીએ. તો આની અંદર તમને એક રકમ આપવામાં આવી છે, એ રકમ છે 42,071, જેમાં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક જેને નિજી કિંમત પણ કહેવામાં આવે છે, એ બંને વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કેટલી થાય. તો વિદ્યાર્થી મિત્રો, 4 પહેલાં તો જુઓ કયા સ્થાન ઉપર છે. તો અહીંયા તમે દાખલાની અંદર જોઈ શકો છો કે 10,000ના સ્થાન ઉપર 4 છે, એટલે એની સ્થાનિક કિંમત જે કાંઈ છે, સ્થાનીય મૂલ્ય, એ 40,000 થાય. એટલે આપણે સૌથી પહેલાં તો 40,000 લખવા પડે. 40,000 લખ્યા પછી એમાંથી એની જે દાર્શનિક કિંમત છે, એ જે અંકની, એ 4 છે, એ અહીંયા તમે જોઈ શકો છો. તો 40,000 એની સ્થાનિક કિંમત અને 4 એની નિજી એટલે કે દાર્શનિક કિંમત, એ બંનેનો તફાવત આપને કહેવામાં આવ્યો છે. તફાવત કહેતા બાદબાકી, તો 40,000માંથી તમે 4 ઊભી દાખલો ગણીને પણ બાદ કરી જોજો. જે બાદબાકી તમે કરશો એટલે જવાબ છે એ 39,996 આવશે. તો બાદબાકી પણ તમે 0 છે એ સ્થાન પર તમે લખીને કરી શકો છો. અહીંયા તમારે 4 લખવાના છે અને બાદબાકી કરવાની છે. તો આપણે કરીએ, 0માંથી 4 નો જ, એટલે અહીંથી તમારે 10 કો લેવો પડે. બાકીના સ્થાન ઉપર 9 મૂકવા પડે. તો 3 સ્થાન ઉપર 9 અને અહીંયા 3 આવશે. તો 10માંથી 4 જાય એટલે 6 વધે, અને બાકીના 9 જે છે એ 9ના 9 એવી રીતે રહેશે 3 સ્થાન ઉપર, અને છેલ્લે 3 આવશે એટલે 39,996 એની બાદબાકી એટલે કે તફાવત થાય છે. તો આવા દાખલા પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આ દ્રષ્ટાંત સ્વરૂપે તમે આને તમારી નોટની અંદર લખી રાખજો, નોંધ કરી રાખજો, અને વધુમાં વધુ આવા દાખલાઓની રકમ જાતે બનાવીને અથવા તો કોઈ નવોદયની પ્રવેશ પરીક્ષા માટેની બુક છે એમાંથી પણ તમે આવા દાખલાઓનો અભ્યાસ વધુમાં વધુ કરજો, અને તમારી IMPની જે કાંઈ બુક બનાવેલી હોય એમાં આ દ્રષ્ટાંતને લખી રાખજો. ધન્યવાદ.